અથવા તો બી નાખી દેવાના હોય છે. બ્લડ ટ્રેમાંથી જે તમે ધરું ઉપાડો તો એકદમ ઉચકાઈ આવશે, મૂળ તૂટશે નહીં. જ્યારે બેડના અંદરથી તમે ધરું ઉપાડશો તો ઘણી વખત શું થાય કે મૂળ તૂટી જાય. તો આવું તૂટેલા મૂળવાળું ધરું જ્યારે તમે ખેતરોપણીમાં તમારા ખેતરમાં રોપશો એટલે મૂળ મેં ફરીથી જે તૂટેલું મૂળ છે એને ફરીથી વિકાસ થવા માટે જમીનમાં થોડો સમય કામ કરવું પડશે. એટલે ઉપર વિકાસ નહીં થાય, જમીનના અંદર આ છોડનો બરાબર વિકાસ થાય પછી ઉપરનો વિકાસ ચાલુ થશે. જ્યારે બ્લડ ટ્રેનના અંદર મૂળ તૂટતા નથી અને એવું ધરું આપણે ખેતરોપણીના અંદર રોપીએ છીએ તો આપણને શરૂઆતમાં જ એ ઉપરનો ભાગ જે છે ત્યાંથી વિકાસ એનો ચાલુ થશે અને આપણને લગભગ 1 થી 1.5 મહિનો લાગ એના અંદર વહેલો આવવાનું ચાલુ થશે. એટલે આપણી આવન જે છે એ 1 મહિના વહેલી આવવાની ચાલુ થશે. એટલા માટે આ જે નર્સરી મેનેજમેન્ટ છે તો શાકભાજીના અંદર આપણે આ બધા ધરું ઉછેર કેવી રીતના કરવું એના વિશેની તમને આજે તાલીમ આપવામાં આવશે. ખાસ કરીને તમારા ઘરના અંદર ગામમાં જે ગામડામાં રહ્યો છો ત્યાં આજુબાજુ જગ્યા હોય તો એ જગ્યાના અંદર તમે કિચન ગાર્ડન કરી શકો. અમે આગળ એક કિચન ગાર્ડનનું મોડલ પણ ડેવલપ કરી રહ્યા છીએ, ટૂંક સમયના અંદર એ પણ તૈયાર થઈ જશે. અત્યારે તૈયાર તો થઈ જ એમાં વાવવાનું બાકી છે. તમે જોયું ને આગળ ઈંટ વાળું આપણે બોર રાખ્યું છે બરાબર, એ ગંગામાં વર્તુળ કહેવાય, ગંગામાં કૃષ્ણ કિચન ગાર્ડન કહેવાય, એ ટૂંક સમયના અંદર તૈયાર થઈ જશે. મને લાગે છે આપણે કાલ આવશે તો બધા પ્લાન્ટ એના અંદર તમને જોવા મળશે. જે સાત ક્યારા છે, મોટા ક્યારા સાત, નાના ક્યારા સાત, એવી રીતના છે કે બધાના અંદર અલગ અલગ છે. ઉપર પણ એક પાળી કરેલી છે ત્યાં પણ અલગ છોડ આવશે. એટલે તમે બીજી વખત જ્યારે તમે આવશો અહીંયા ત્યારે તમને જોવા મળશે. તો આખા દિવસના અંદર તમને આ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા આ ટેકનોલોજી અંતર્ગત આ જે બ્લડ નર્સરી મેનેજમેન્ટ છે એની તાલીમ આપવામાં આવશે, સાથે સાથે કિચન ગાઈડનું પણ તમને જોવામાં આવશે. તો આખા દિવસના અંદર આ બધું તમે શીખો બરાબર, એમાંથી અપનાવો, તમારા ઘરે કરતા થાવ એવી શુભકામના સાથે. તો એવા શાકભાજી પાકો જે છે એને આપણે નર્સરીમાં કોકો કે જળસ